લેવું છે નહીં હવે આપણે જાણીએ છીએ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે સૂર્ય છે સ્વયં પ્રકાશિત છે સ્વયં એટલે પોતે પોતાની જાતે જ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે બરાબર છે આપણે દિવસના જે કંઈ પણ અજવાળો મળે છે એ સૂર્ય પાસેથી મળે છે સૂર્ય દ્વારા મળે છે અને ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર છે એ પર પ્રકાશિત છે પર પ્રકાશિત એટલે બીજા પર પ્રકાશ માટે આધાર તો ચંદ્ર છે એ પ્રકાશ કોણ આપે છે તો કે સૂર્ય આપે છે બરાબર છે અને રાત્રે તો કે સૂર્યનું જેવો પણ તેજ છે બરાબર સૂર્યનો પ્રકાશ છે હોય છે પણ ચંદ્રની જે કંઈ પણ એની જે શીતળતા એટલે કે ચંદ્રનો જે પ્રકાશ છે એ તો કે ત્યાં દેખાય છે એટલે સૂર્યના પ્રકાશ દ્વારા ચંદ્ર છે એ પ્રકાશિત થાય છે અહીંયા આપણે સૂર્યગ્રહણની વાત કરીએ કે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે બરાબર પૃથ્વીની વધુ નજીક એટલે કે વધારે નજીક કોણ છે ચંદ્ર છે બરાબર તે પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી છે એની આસપાસ કોણ ફરે છે તો કે ચંદ્ર ફરે છે બરાબર પૃથ્વીની સૌથી નજીક હોય તો તે ચંદ્ર છે અને તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારે તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે હવે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે ફરતા ફરતા ક્યારે તે જો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એટલે આ સૂર્ય અને આ પૃથ્વી બેની વચ્ચે આવી જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે બરાબર જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર ફરે છે ત્યારે એ ચંદ્રના પ્રકાશથી અંતરાય એટલે એનો જે પડછાયો છે એની ફરવાની જે ક્રિયા છે એનાથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે અને આ ઘટનાને શું કહેવાય છે સૂર્ય ગ્રહણ કેમ કે અહીંયા અમુક ભાગ છે દેખાતો બંધ થઈ જાય અને એની આડે કોણ આવે છે ચંદ્ર આવી જાય છે કોણ આવે છે ચંદ્ર એટલા માટે થઈ અને સૂર્યનો જે પ્રકાશ છે એ જે તે જગ્યા પર પડતો નથી અને આ જે ઘટના છે તેને સૂર્ય ગ્રહણ કહેવાય આગળ ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી બરાબર છે ચંદ્ર છે સૂર્ય કરતા કેવો છે નાનો છે એટલે આખો સૂર્ય છે એને તે ઢાંકી શકતો નથી કારણ કે તેના કારણે આખી દુનિયામાં સૂર્ય ગ્રહણ એક સાથે જોઈ શકાતો નથી જો આખા સૂર્યને ઢાંકી દે બરાબર તો સૂર્યનો પ્રકાશ છે આખી દુનિયા પર આખા વિશ્વ પર પડે છે તો આખી દુનિયામાં એક સાથે અંધારું જોવા મળે ને તો સૂર્ય ગ્રહણ જોવા મળે પણ સૂર્ય કરતા ચંદ્ર નાનો છે એટલે આખા સૂર્યને એક સાથે ઢાંકી શકતો નથી એટલે સૂર્યનો અમુક ભાગ છે એ જ માત્ર ને માત્ર દેખાતો બંધ થઈ જાય છે અને એના લીધે જે તે જગ્યાએ સૂર્ય ગ્રહણ થાય છે આગળ સૂર્ય ગ્રહણ અમાસના દિવસે થાય છે જો આપણે અગાઉ પણ વાત કરી હતી એમ કે સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે એ તો કે માત્ર ને માત્ર અમાસના દિવસે જ થતું જોવા મળે છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી એટલે મહિનાનો જે છેલ્લો દિવસ છે બરાબર કાર્તિક મહિનાનો છેલ્લો દિવસ તો અમાસ આ રીતે બારે બાર મહિનાનો જે છેલ્લો દિવસ હોય એ અમાસ ગણાય છે તો દર અમાસે સૂર્ય ગ્રહણ થાય એવું જરૂરી નથી પણ સૂર્ય ગ્રહણ છે એ દર અમાસના દિવસે એટલે કે ગમે ત્યારે સૂર્ય ગ્રહણ જ્યારે આવે છે ત્યારે અમાસ જ હોય છે બરાબર એટલે સૂર્ય ગ્રહણ અમાસના દિવસે થાય છે પરંતુ દર અમાસે થાય એ જરૂરી છે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આકૃતિ પણ તમને આપેલી છે કે સૂર્ય ગ્રહણ દેખાતો હોય પ્રદેશ અહીંયા પૃથ્વી આપેલી છે ચંદ્ર અને સૂર્ય બરાબર હવે અહીંયા વચ્ચે ચંદ્ર આવ્યો એટલે અહીંયા પૃથ્વી ઉપર જે પ્રકાશ પડે સૂર્ય બરાબર છે એ શું થઈ જશે એમ પડતો બંધ થઈ જશે એટલે જે વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ નહીં પડે ત્યાં શું થઈ જશે તો કે અંધારું